નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 જૂન 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજુ પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. જેમ કે 10 પ્રશ્નો છે એમાંથી 9 સાચા કે જે પણ હોય. આ 10 પ્રશ્નો છે ડેલી જીકે ટેસ્ટમાં, એમાંથી 5 પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભારતમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? ભારતમાં. તો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના એક્ઝિક્યુટિવ બોર્ડ છે, એમણે ડિસેમ્બર 2025માં યોજાનાર અને 24 ટીમો સાથેની FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ માટે ભારતને યજમાન દેશ તરીકે નિયુક્ત કર્યું છે. FIH પ્રમુખ તૈયબ ઇકરામ છે, એમણે હોકીના ભાવિને આકાર આપવામાં તેમના મહત્વ પર ભાર મૂકતા વિસ્તૃત ઇવેન્ટ ફોર્મેટ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. હોકી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ છે, એમનું નામ છે ડૉક્ટર દિલીપ તિર્કી, એમણે આ તક બદલ આભાર વ્યક્ત કર્યો. વૈશ્વિક મંચ પર હોકી પ્રતિભાને ઉત્તેજન આપવા માટે ભારતના સમર્પણ પર પ્રકાશ પાડ્યો છે. ભારત તેના સમૃદ્ધ હોકીના વારસા સાથે અગાઉ 3 વખત 2013, 2016 અને 2021 વખત ટુર્નામેન્ટની યજમાની કરી ચૂક્યું છે, અને 2 વખત છે ને ભારત આ ટાઇટલ પણ જીતી ચૂક્યું છે. તમને ખબર છે કે 2 વખત એટલે કયા વર્ષમાં જીતેલું છે? ચલો હું જ તમને કહી દઉં છું, 2001માં અને 2016માં. ઓકે. FIHની સશક્તિકરણ અને જોડાણ વ્યૂહરચના હેઠળ ભાગ લેનારી ટીમોની સંખ્યા વધારીને 24 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રમતની પહોંચ અને સમાવેશને વિસ્તૃત કરવાની પ્રતિબદ્ધતાને તે પ્રતિબિંબિત કરે છે. ઓકે. હવે તમને ખબર છે કે આ જે આપણે વાત કરી રહ્યા છે હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 1979માં પ્રથમ વખત રમાયો હતો. સૌથી વધુ વાર જે વિજેતા ટીમ છે એ કઈ છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. 7 વખત વિજેતા છે. અને હોકીની વાત આવે એટલે તમને યાદ આવી જ જશે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ, જેમનો જન્મદિવસ 29 ઓગસ્ટ, ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ. અને અત્યારે આજે 2025માં યોજાશે 14મા નંબરનું સંસ્કરણ યોજાવાનું છે. દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ છે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 14મી જૂન, એટલે કે આજનો દિવસ. તો જીવન બચાવવા માટે નિયમિત રક્તદાન કરવાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવા માટે એને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. 14મી જૂન 1868ના રોજ કાર્લ લેન્ડસ્ટેનરની જન્મજયંતિ પર વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને રેડક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટી દ્વારા 14 જૂન 2024ના રોજ આની ઉજવણી પ્રથમ વખત કરવામાં આવી હતી. ની એની થીમ છે સેલિબ્રેટિંગ 20 યર્સ ઓફ ગિવિંગ થેન્ક યુ બ્લડ ડોનર્સ, એટલે 20 વર્ષથી
આપણે 20 વર્ષ થયા ઉજવણીના, અને જે રક્તદાતાઓ છે એમનો આભાર. ચલો તમારા માટે પ્રશ્ન કે સર્વગ્રાહી જે બ્લડ છે એ છે એબી પોઝિટિવ. તમારા માટે પ્રશ્ન સર્વદાતા જે બ્લડ છે એ કયું છે? જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મોહનચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બન્યા છે. તો ભારતીય જનતા પાર્ટીએ ઓડિશા રાજ્યમાં એની પ્રથમ સરકાર બનાવી છે અને 2024ની આ ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ પાર્ટીએ મોહનચરણ માઝી, જેવો તમે ઇમેજમાં જોઈ શકો છો, ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ઓડિશાના 15મા નંબરના મુખ્યમંત્રી બન્યા છે. આ ઓડિશાની વાત કરીએ, હવે એન ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા અને 4થી ટર્મ માટે બન્યા છે. વિજયવાડાની સીમમાં કેસરાપલ્લી ગન્નાવરમ એરપોર્ટ નજીક આયોજિત શપથવિધિ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત મુખ્ય વ્યક્તિઓની હાજરી અહીંયા જોવા મળી હતી. બરાબર છે. અને તમારા માટે પ્રશ્ન છે, સિક્કિમના મુખ્યમંત્રી પણ બન્યા છે, કોણ બન્યા છે તમારે જણાવવાનું છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખીને જણાવો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો તમારે આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો, ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન છે એમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખનું નામ જણાવો જેમનું તાજેતરમાં કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું છે. તો જવાબ આવશે અમોલ કાલે, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાલે છે, તેમણે ન્યુયોર્કમાં કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન એમનું થઈ ગયું છે. તેઓ અમેરિકા ગયા હતા 9મી જૂને, તમને ખબર છે. તો આજે MCA સેક્રેટરી છે, જેમનું નામ છે અજિંક્ય નાયક, અને સર્વોચ્ચ કાઉન્સિલના સભ્ય સૂરજ સામત, એમની સાથે નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર ભારત પાકિસ્તાનની મેચ હતી, એ તેઓ લાઈવ નિહાળવા ગયા હતા. હવે કાલે છે એમણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ, જે તિરુપતિ આંધ્રપ્રદેશ છે, એના ટ્રસ્ટી પણ હતા. તેઓ નવી મુંબઈમાં ભગવાન શ્રી વેંકટેશ્વર મંદિર અને જમીન શોધવામાં પણ મહત્ત્વપૂર્ણ હતા. ઉંમર એમની 47 વર્ષની હતી. ઓક્ટોબર 2022માં યોજાયેલી જે ચૂંટણી છે એમાં ભારત અને મુંબઈના ભૂતપૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલને હરાવીને તેઓ MCAના પ્રમુખ બન્યા હતા. મુંબઈ ક્રિકેટ એસોસિએશન 1930માં એની સ્થાપના થઈ. વાનખેડે સ્ટેડિયમ છે ત્યાં તેનું હેડક્વાર્ટર છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન, જે અગાઉ બોમ્બે ક્રિકેટ એસોસિએશન તરીકે ઓળખાતું હતું, એની સ્થાપના 1930માં કરવામાં આવી. મુંબઈ, બૃહદ મુંબઈ, પાલઘર, સ્થાણે આ બધા જિલ્લાઓમાં ક્રિકેટ માટેનું સંચાલન કરતી તે સંસ્થા છે. MCAના અધિકાર ક્ષેત્રમાં પશ્ચિમી ઉપનગરોમાં દહાણુ સુધીનો વિસ્તાર, મધ્ય ઉપનગરોમાં બદલાપુર અને ખારઘર સુધી નવી મુંબઈનો સમાવેશ થાય છે. હવે તમને ખબર છે આ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા. ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સ્થાપના 1934માં થઈ. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ જે આવેલું છે ત્યાં તેનું હેડક્વાર્ટર છે. તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન છે એના અધ્યક્ષનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તાજેતરમાં કોને કેન્દ્રીય જળશક્તિ મંત્રી બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે CR પાટિલ. તો તમને ખબર છે કે રિસન્ટલી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 3જી વખત પ્રાઇમ મિનિસ્ટર તરીકેના શપથ લીધા, અને સાથે સાથે જે કેન્દ્રીય મંત્રીમંડળ છે એમાંથી 72 જેટલા મંત્રીઓ પણ શપથ લીધા. હવે આપણે આજે જોઈ લઈશું કે જેટલા કેન્દ્રીય મંત્રીઓ છે જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે અને સ્વતંત્ર હવાલો ધરાવતા પણ અમુક મંત્રીઓ છે. તો ફટાફટ જોઈ લઈએ. જો રાજનાથસિંહ છે એ સંરક્ષણ મંત્રી, અમિત શાહ છે એ ગૃહમંત્રી છે અને સહકાર મંત્રી, નીતિન ગડકરીની વાત કરીએ તો રોડ અને ટ્રાન્સપોર્ટ,
પછી જેપી નડ્ડાને યાદ રાખજો, તેમને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે, કેમિકલ અને ખાતર મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. શિવરાજસિંહ ચૌહાણ, જેઓ તમને ખબર હોય તો મધ્યપ્રદેશના પૂર્વ સીએમ, તો એમને કયું ખાતું, એમને ખાતર, એમને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે, બરાબર છે, ગ્રામીણ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણ જે પહેલાં હતા એ જ, બરાબર છે, કોર્પોરેટ અફેર્સ અને નાણામંત્રી. પછી ડૉક્ટર એસ સુબ્રમણ્યમ, જેઓ પહેલાં પણ વિદેશ મંત્રી હતા, અત્યારે પણ મનોહરલાલ ખટ્ટર જેવો, જેમને શું બનાવવામાં આવ્યા છે, તો હાઉસિંગ અને અર્બન અફેર અને મિનિસ્ટ્રી ઓફ પાવર એટલે ઉર્જા મંત્રી બનાવવામાં આવ્યા છે. એચ ડી કુમારસ્વામી છે, જેમને ભારે ઉદ્યોગ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલય સોંપ્યું છે. પિયુષ ગોયલ છે, એમને વાણિજ્ય મંત્રી પહેલાં પણ હતા, અત્યારે પણ છે. પછી ધર્મેન્દ્ર પ્રધાન પહેલાં પણ આપણા શિક્ષણ મંત્રી હતા, અત્યારે પણ શિક્ષણ મંત્રી છે. પછી જીતન રામ માંઝી, બરાબર છે, જેઓ એમએસએમઈ મંત્રી બન્યા છે. રાજીવ રંજન સિંઘ, જેમને બનાવવામાં આવ્યા છે પંચાયતી રાજ મંત્રી. પછી તમને ખબર હોય તો પુરુષોત્તમ રૂપાલા જોડે જે મંત્રાલય હતું, શું હતું, મત્સ્ય, પશુપાલન, ડેરી, એ બધું અમને આપવામાં આવ્યું છે. સર્બાનંદ સોનોવાલ પહેલાં પણ એ જ હતા, બંદરો, શિપિંગ અને જળમાર્ગ. ડૉક્ટર વિરેન્દ્ર કુમાર, તો સામાજિક ન્યાય અને અધિકારિતા, પહેલાં પણ એમણે એ જ હતા. પછી તમે આગળ જુઓ તો શ્રી કે રામમોહન નાયડુ છે, જેઓને નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રહલાદ જોશી છે, જેમને મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન આપવામાં આવ્યું છે, જે આના પહેલાં કોના પાસે હતું, પિયુષ ગોયલ પાસે હતું. આના ઉપરાંત આમના પાસે બીજું પણ એક છે, શું આપેલું છે એમને સાથે સાથે તેમને ન્યૂ અને રિન્યુએબલ એનર્જીનો ચાર્જ પણ આપ્યો છે. પછી તમે જોશો તો શ્રી જોલ ઓરામ છે, જેમને આદિજાતિના મંત્રી બનાવવામાં આવ્યા છે. ગિરિરાજસિંહ છે, એમને ટેક્સટાઇલ આપી દીધું છે, જે પહેલાં હતું કોની જોડે, પિયુષ ગોયલ જોડે હતું. અશ્વિની વૈષ્ણવ પહેલાં પણ રેલવે મંત્રી હતા, અત્યારે પણ છે. પહેલાં પણ તેઓ માહિતી મંત્રી હતા, અત્યારે પણ છે, પરંતુ એમને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ એટલે માહિતી અને પ્રસારણ મંત્રાલય આપવામાં આવ્યું છે, જે પહેલાં અનુરાગ ઠાકુર પાસે હતું. જ્યોતિરાદિત્ય સિંધિયા છે, એમને ડીઓટી, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ, અને એમને નોર્થ ઇસ્ટના મંત્રી બનાવવામાં આવ્યા છે, ડેવલપમેન્ટ ઓફ ડોનર મંત્રી આપણે જેમને કહીએ છીએ, ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટ રિજન. પછી ગજેન્દ્રસિંહ શેખાવત, જેમની પાસે જળશક્તિ મંત્રાલય હતું, એમને સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી બનાવવામાં આવ્યા છે. આ યાદ રાખજો, અન્નપૂર્ણા દેવી છે, જે મહિલા અને બાળ વિકાસ મંત્રી. કિરણ રિજ્જુ છે, એમને સંસદીય બાબતો અને લઘુમતીની બાબતો. હરદીપસિંહ પુરી છે, પહેલાં પણ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હતા, અત્યારે પણ છે. ડૉક્ટર મનસુખ માંડવિયા, જે પહેલાં આપણા આરોગ્ય મંત્રી હતા, અત્યારે એમને શું આપવામાં આવ્યું છે, શ્રમ અને રોજગાર, અને આપણા યુથ મંત્રી પણ બની ગયા છે, રમતગમત મંત્રી પણ છે. જી કિશન રેડ્ડી, કોલસા મંત્રી, ખાણ મંત્રી બનાવવામાં આવ્યા છે. ચિરાગ પાસવાન છે, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી. અને સીઆર પાટિલ છે, એમને જળશક્તિ મંત્રી બનાવવામાં આવ્યા. આ બધા 30 છે કેબિનેટ મંત્રી. હવે તમે જોશો તો બીજા જે 5 છે, એમને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. રાવ ઇન્દ્રજીતસિંહ છે, એમને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક અને પ્રોગ્રામ ઇમ્પ્લિટેશન, પહેલાં પણ એમની પાસે એ જ ચાર્જ હતો. ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે, એમને તમને ખબર છે સાયન્સ અને ટેકનોલોજીના, તો પ્રથમ પહેલાં પણ એમણે એ જ હતા, યાદ રાખી લેજો. અર્થ સાયન્સ મંત્રાલય પણ એમને આપવામાં આવ્યું છે. આ ઉપરાંત યાદ રાખજો કે પર્સોનલ પબ્લિક ગ્રીવેસન્સ અને પેન્શન, આ પણ એમને આપવામાં આવ્યું છે. એટોમિક એનર્જી, એ પણ એમને આપવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, એ પણ એમને આપવામાં આવ્યું છે. અર્જુન રામ મેઘવાલની વાત કરીએ તો એમને મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ, કાયદા અને ન્યાય મંત્રી, અર્જુન રામ મેઘવાલ, બરાબર છે, અને પાર્લામેન્ટ અફેર. તમે જોશો તો જાદવ પ્રતાપ રાવ છે, એમને આપવામાં આવ્યું છે આયુષ મંત્રાલય, બરાબર છે, યાદ રાખી લેજો. અને આરોગ્ય મંત્રી છે, પરંતુ રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો. જયંત ચૌધરીની વાત કરીએ તો એમને સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્યતા અને ઉદ્યમિતા, આ મંત્રાલયનો મંત્રી બનાવવામાં આવ્યા છે, બરાબર છે, અને શિક્ષણ મંત્રી છે, રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો, તો આ યાદ રાખજો. સ્ટ્રેટેજિક ઇન્ટરવેન્શન ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન. હવે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને સેકી કહેવાય છે, અને ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન પ્રોગ્રામ માટે વ્યૂહાત્મક હસ્તક્ષેપના 2A હેઠળ ખર્ચ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા ભારતમાં ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે, ગ્રીન એમોનિયા ઉત્પાદકોની પસંદગી માટે,
વિનંતી એટલે રિક્વેસ્ટ ઓફ સિલેક્શન જારી કર્યું છે. તે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય એ હેઠળનો એક મોટો પેટા ઘટક છે, જેનો ઉદ્દેશ સ્થાનિક ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. નાણાકીય પ્રતિબદ્ધતાને જુઓ તો 2029-30 સુધીમાં 17,490 કરોડનો ખર્ચ છે. ડ્યુઅલ ઇન્સેન્ટિવ મિકેનિઝમની વાત કરીએ તો ઇલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગ માટે પ્રોત્સાહન. અમલીકરણની વાત કરીએ તો આ યોજનાના અમલ માટે સૌર ઉર્જા કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ જવાબદાર છે. સેકીની વાત કરીએ, ચલો આપણે આગળ જોયું હતું ને આપણે જળશક્તિ મંત્રીના મંત્રી, તો જળ દિવસ વર્લ્ડ વોટર ડે ક્યારે મનાવવામાં આવે છે એ પણ મને કહી દો. સેકીની વાત કરીએ તો 2011 નવમી સપ્ટેમ્બરે એની સ્થાપના કરવામાં આવી, નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે. સેકીના પ્રેસિડેન્ટનું નામ તમને ખબર હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RIBhaskar અને ટેલિગ્રામ ચેનલ છે આપણી જે છે રાજેશ ભાસ્કર, બરાબર છે. ત્યાં તમને ડેઈલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કયા વર્ષને ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું છે, તો 2025ના વર્ષને. તો યાદ રાખજો, ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વર્ષ આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 193 સભ્ય દેશો છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના. 7 જૂનના રોજ આ અસર માટે એક ઠરાવ પસાર કર્યો હતો. આના અગાઉ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ, શાંતિ અને ટ્રસ્ટનું આંતરરાષ્ટ્રીય વર્ષ, ગ્લેશિયરના સંરક્ષણનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઓલરેડી ઘોષિત થઈ ગયું છે. તમારા માટે પ્રશ્ન, 2023ના વર્ષને કયા વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું? 2024નું વર્ષ ઊંટનું વર્ષ છે, યાદ રાખજો. 2025ને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે નિયુક્ત કરીને યુનાઇટેડ નેશન્સ ક્વોન્ટમ વિજ્ઞાનના મહત્ત્વ વિશે જનજાગૃતિ વધારવા, યુવાનોને તેનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરવા અને વર્તમાન પડકારોને પહોંચી વળવા માટે ઉપયોગ કરવા માટે તે સમર્થન વધારવા માંગે છે. 2025માં જર્મન ભૌતિકશાસ્ત્રી વર્નન હેઝનબર્ગ શેમના દ્વારા એક પેપરના પ્રકાશનના 100 વર્ષ પૂરા કર્યા, જેમણે ક્વોન્ટમ મિકેનિક્સનો પાયો નાખ્યો હતો, બરાબર છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની વાત કરીએ, 79મા નંબરનું જે સત્ર છે એના પ્રમુખ ફિલેમોંગ યાંગ, યાદ રાખજો ફિલેમોંગ યાંગ છે. ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ, તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એને GNSS અથવા તો ઉપગ્રહ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન અમલીકરણ માટે સમગ્ર વિશ્વમાંથી પ્રતિનિધિત્વને આમંત્રિત કર્યા છે, જેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વપરાશકર્તાઓને સીમલેસ અને અવરોધ મુક્ત ટોલિંગની સુવિધા મળી શકે. તે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની જે અવરોધ મુક્ત પદ્ધતિ છે, જે વાહનોને ટ્રેક કરવા માટે ટોલ હાઈવે પર મુસાફરી કરેલા અંતરને આધારે ટોલની ગણતરી કરવા માટે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ તકનીકનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ છે ને એ વાહનોની અવરજવરને ટ્રેક કરવા ઉપગ્રહોનો અથવા ઘણા બધા ઉપગ્રહોનો સમૂહનો ઉપયોગ કરે. GNSS એ ઓનબોર્ડ યુનિટ છે, એનાથી સજ્જ વાહનો એ ટોલ હાઈવે પર સ્ટેચ પર એમને મુસાફરી કરેલ હોય એટલા જ અંતરને ચાર્જ કરવામાં આવે, વધારે નહીં. આના સિવાય થાય ટ્રાફિક પણ ઓછું થાય, જેટલું અંતર કાપ્યું છે એટલો જ ટોલ ચૂકવામાં આવે, સમય બચે. અને ચોરી પણ ના થાય. GNSS એના આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કનેક્શન સિસ્ટમને હાલની ફાસ્ટટેગની ઇકોસિસ્ટમમાં અમલમાં મૂકવાની યોજના બનાવી રહ્યું છે. શરૂઆતમાં હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કરીને RFID આધારિત ETC, GNSS આધારિત ETC એ બંને પર કામ કરશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ, એનો એક્ટ 1988માં આવ્યો, સ્થાપના 1995માં થઈ, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. નોટ ઓનલી રોડ્સ બિલ્ડિંગ નેશન્સ એનો મુદ્રાલેખ છે. અને તમારા માટે પ્રશ્ન છે, એના ચેરમેનનું નામ શું છે? હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કઈ અધાતુ તત્વ પ્રભાવી સ્વરૂપે હોય છે? બ્રોમિન. ધાતુ તત્વ પૂછે તો પારો. નકશાના બનેલા હોય છે તો કેરોટીનના. કયા જીવાણુઓના લીધે દૂધમાંથી દહીં બને છે તો લેક્ટોબેસિલસ. પ્રથમ ભારતીય અવકાશ યાત્રી કોણ હતા? રાકેશ શર્મા. પુખ્ત વ્યક્તિઓમાં રક્તનું પ્રમાણ કેટલું હોય છે? 5 થી લઈને 6 લીટર જેટલું હોય છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા? તો સુરતમાં. 1423માં કયા શહેરમાં જામા મસ્જિદ બંધાઈ હતી? અમદાવાદમાં.
દર્શન પહેલો, હોલસિંગ, ધ્રુવસેન અને ધરપટ રાજાઓ કયા વંશના હતા? મૈત્રક વંશ. જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું? તો રાષ્ટ્રકૂટો. દેવગીરીમાં કોનું શાસન હતું? યાદવોનું શાસન હતું. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જવાબ પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા આરટીઓમાં એઆઈ અને વિડીયો એનાલિટિક્સથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટની સૌ પ્રથમ શરૂઆત કરવામાં આવશે? તો ગાંધીનગરમાં. ભારતીય નૌકાદળમાં હેલિકોપ્ટર ઉડાડનાર પ્રથમ ભારતીય મહિલા પાયલોટ કોણ? તો અનામિકા બી રાજીવ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે સૌથી વધારે વખત જુનિયર હોકી વર્લ્ડ કપ મેન્સ જે જીત્યું હોય એ કોણ છે? તો જર્મની. 7 વાર જીત્યું છે, ટોટલ આવ્યું છે 9 વાર ફાઇનલમાં. બરાબર છે. સર્વદાતા બ્લડ ગ્રુપ, તો આપણે ઓલને બ્લડ આપી શકીએ, ઓલ. કોઈને બ્લડ આપો એટલે આપણામાં નેગેટિવ થાય. ત્રીજો પ્રશ્ન, સિક્કિમના નવા સીએમ બન્યા એટલે જૂના હતા એ જ છે ફરીથી બન્યા, શું નામ છે એમનું? પ્રેમસિંહ તમાંગ. ચોથો પ્રશ્ન, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષનું નામ શું છે? ધનરાજ પરિમલ નાથવાણી. પાંચમો પ્રશ્ન છે કે વર્લ્ડ વોટર ડે ક્યારે મનાવવામાં આવે છે? 22 માર્ચના રોજ. છઠ્ઠો પ્રશ્ન શું છે, સેકી છે એના અધ્યક્ષનું નામ શું છે? તો યાદ રાખજો, અજય યાદવ. સાતમો પ્રશ્ન છે, 2023ના વર્ષને કયા વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું? મિલેટનું વર્ષ, જાડા ધાનનું વર્ષ, વર્ષ બરછટ અનાજનું વર્ષ, બાજરીનું વર્ષ, તમે જે પણ કહો. બરાબર. આઠમો પ્રશ્ન શું છે, તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ચેરપર્સનનું નામ શું છે? સંતોષ યાદવ. યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, આર્મી સ્ટાફના આગામી વડા તરીકે કાર્યભાર કોણ સંભાળશે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટીમનો નવો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે, પણ ભારતનો? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.